વ્યંજન લખ્યું છે ને, જો છે ને વ્યંજન, એટલે એ વિશે હું તમને આજે ક હિન્દીમાં કેવો થાય અને ગુજરાતીમાં થાય એ હું તમને આજે શીખવાડીશ. બરોબર બાળકો, શું શીખવાનું છે? વ્યંજન વિશે હું તમને શીખવાડીશ. ચલો હવે આજે આપણે શું શીખવાનું છે વ્યંજન વિશે. વ્યંજન એટલે તમને ચોપડીમાં બતાવ્યું ને એ બધા શું છે? વ્યંજન છે. વ્યંજન અહીંયાનો લખું છું, વર્ડ પર તમારે શું કરવાનું છે? નોટમાં લખવાનું છે, યાદ રાખવાનું છે, બોલવાનું છે અને બોલીને શું કરવાનું છે? ધ્યાન આપીને યાદ રાખવાનું છે હિન્દીમાં તમારે. બરોબર, જો હિન્દીમાં આવી રીતે આવશે અને ગુજરાતી આને શું કહેવાય? ગુજરાત હિન્દી અક્ષર અને એની આપણે લખીશું ગુજરાતી મૂળાક્ષર. પછી અહીંયા શું લખીશું આપણે? જળેબી નો જ, થેન્ક યુ. જ જણા નો જ,
પછી શું જોઈશું જો ડ ટપ્પાનો ડ બને ત્યાં સુધી શું કરો
સૂત્રીય જુઓ, ધ્યાન આપો, ધ્યાનથી જુઓ, એ તમે યાદ રેજાઈ બાળકો. અને આજે મેં તમને જે શીખવાડ્યું છે બોર્ડ પર, જે વર્ક કરાયો છે, જે તમને અહીંયા મેં શીખવાડ્યું છે, એ તમારે શું કરવાનું છે, તમારી નોટમાં લખવાનું છે, લખીને તારીખ મારવાની છે, તારીખ મારો, ઉપર હેડિંગ મારો, હેડિંગ મેં નીચે લખવાનો. અમે કેવું લખ્યું છે બોર્ડ ઉપર એ રીતના લખો, અને લખીને શીખવાનું છે, યાદ રાખવાનું છે. આ કયો અક્ષર કહેવાય, આના પછી કહેવાય, જે રીતના તમે ગુજરાતીમાં કરો છો ને પપ્પો, એવી રીતે હિન્દીમાં પણ એવી રીતે જ કરવાનું છે. એટલે શું કરો, બને ત્યાં સુધી બાળકો ધ્યાન આપો, ધ્યાન આપીને લખો.